साबरकांठા જિલ્લાના હિંમતનગર શહેરમાં છાપરિયા વિસ્તારમાં આવેલા મા કાળી મંદિરમાં 13મા પાઠ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। हिम्मतनगर शहर में छापरिया विस्तार में आवेल मां काली माताजी ना मंदिर में 13मा पाठ उत्सव नु आयोजन करवामां आव्यु हतु। रामनवमी बाद पाठ उत्सव नु आयोजन सादाई पूर्वक करवामां आव्यु हतु। 13मा पाठ उत्सव ना भक्तोए 13मा जापात्मक पाठ में पूजा अर्चना करी हती। माताजी ना दर्शन करी भक्तोए धन्यता अनुभवी हती। सुरेश थोड़ी साथे तनिषा बापरमार, सिटी न्यूज हिम्मतनगर। गुजरात गौंस या पसंदगी मंडल द्वारा आगामी तारीख 24 एप्रिल ना रोज योजना बिन सचिवालय क्लार्क अने सचिवालय ऑफिस असिस्टेंट नी परीक्षा नी समीक्षा बैठक योजाई हती। आगामी तारीख 24 एप्रिल 2022 ना रोज सवारे 11 वाग्या थी 1 वाग्या सुधी गौंस सेवा पसंदगी मंडल द्वारा योजनार बिन सचिवालय क्लार्क अने सचिवालय ऑफिस असिस्टेंट नी परीक्षा योजनार छे। परीक्षा नी तैयारी संदर्भे जीआईडीसी ना वाइस चेयरमैन एम थेनारसनी अध्यक्षतामां समीक्षा बैठक योजवामां आवी हती। आ बैठकमां परीक्षा संचालन तथा तेनी साथे सुचारू व्यवस्था अंगे विगतवार चर्चा करीने आ परीक्षा शांतिपूर्ण माहौलमां योजाय ते माटेना पगलाओनी समीक्षा करी हती। बैठकमां परीक्षा माटेनी एसओपीनुं पालन थाय तथा संवेदनशील केन्द्रों पर वधु ध्यान आपीने परीक्षा शांतिपूर्ण माहौलमां संपन्न थाय ते माटे जिल्लाना अधिकारीओनी सूचना आपी हती। વધુમાં તેમણે પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસ પર સઘન નિગરાની રાખીને અસામાજિક તત્વો પરીક્ષામાં વિક્ષેપ ન પાડે તે માટે આવા તત્વો પર અગાઉથી સઘન સર્વેલન્સ રાખવા પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં દરેક કેન્દ્ર પર સીસીટીવી, એસટી બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વીજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં આવનાર પરીક્ષા અંગેની કોઈ મુશ્કેલી કે ફરિયાદ હોય તો જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર એચઆર મોદી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ચૌધરી સહિતના પરીક્ષા સાથેના સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ હિંમતનગર। स्पेशल डीएलसीसी किसान भागीदारी प्राथमिकता हमारी पीएम किसान योजना क्रेडिट कार्ड द्वारा लाभार्थी ने लाभ वापर डीडीओ श्री शाहनी अध्यक्षमां बैठक योजाई हती। साबरकांठा जिला कलेक्टर कचेरी खाते जिला विकास अधिकारी दीपेन शाहनी अध्यक्षता में स्पेशल डीएलसीसी नी बैठक क्षेत्रीय कार्यालय बैंक ऑफ बड़ौदा द्वारा किसान भागीदारी प्राथमिकता हमारी पीएम किसान क्रेडिट कार्ड द्वारा लाभवंती करवा माटे खास स्पेशल कैंपेन करवामां आवशे। तारीख 24 एप्रिल 2022 थी तारीख 1 एप्रिल 2022 सुधी ग्राम सभा झुंबेश करवामां आवशे अने बैंको द्वारा नियमित आखा वर्ष दरमियान खेडूतोनी धिराण अने क्रेडिट कार्ड अंगेनी कामगीरी करवामां आवशे जेमां पशुपालन, खेती, हाउसिंग, एज्युकेशन, लघु उद्योगो माटे धिराण आपवामां आवशे। वर्ष 2022-23 ना वार्षिक लक्ष्यांक 5972 करोड़नो लक्ष्यांक राखवामां आव्यो छे, જે ગત વર્ષના 5225 કરોડનો લક્ષ્યાંક 100% સિદ્ધ કરવામાં આવ્યો છે। વર્ષ 2022-23 ના વાર્ષિક લક્ષ્યાંક 5972 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે ગત વર્ષના 5225 કરોડનો લક્ષ્યાંક 100% સિદ્ધ કરવામાં આવ્યો છે। આ લક્ષ્યાંકની ઝાંખી કરાવતી સાબરકાંઠા જિલ્લા ઋણ યોજના 2022 ના રિપોર્ટની બુક વિમોચન કરવામાં આવી હતી, જેમાં સિદ્ધિ અને લક્ષ્યાંક રજૂ કરવામાં આવ્યો છે। આ કંપેનને લોકો સુધી વધુ ને વધુ પહોંચાડવા માટે તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ પંચાયત સરપંચ અને સખી મંડળોને પણ ગ્રુપ જાહેર કરવા પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને પ્લેમ્પલેટ દ્વારા જાગૃતિ અભિયાન બેંકની શાખાઓ દ્વારા કરવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ તથા લોન અંગેની સમજ આ યોજના પીએમ કિસાનમાં જે લાભાર્થીઓને લાભ લેવા માટેની કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાનો લાભ લીધેલ ન હોય તેમના માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે। આ ઉપરાંત સરકારી વહીવટી તંત્ર દ્વારા પણ સહયોગ કરવામાં આવશે, તેમાં ખેતીવાડી, સહકાર પશુપાલન તથા પંચાયત વિભાગ દ્વારા સહકાર આપી વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। આ બેઠકમાં બેંક ઓફ બરોડા સાબરકાંઠા જિલ્લાના રિયોજનલ હેડ રાજકુમાર મહાવર, રાજેન્દ્ર ચાંડેરા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સાબરકાંઠા, નવલ કનોર નાબાર્ડ બેંક તથા જનકભાઈ પટેલ ડીડીઓ સહિત જિલ્લાના બેન્કર્સ અને સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ હિંમતનગર।